નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 છે, યામ ભૂમિતિ, તેના વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે અંતરસૂત્ર કે યામ ભૂમિતિમાં યામ સમતલમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો ઉચ્ચના યામ આપેલા હોય તેમનું અંતર શોધવા માટે અંતરસૂત્રનો ઉપયોગ કર્યો. હવે કોઈ પણ બે બિંદુ આપેલા હોય તેમનું તો કે વિભાજન, એમને ભાગમાં વિભાજિત કરવા હોય તો કઈ રીતે કરી શકે એના માટેનું આપણે સૂત્ર છે તેને આપણે શું કહીશું, તો કે અંતર સૂત્ર. અહીંયા પૂછો કે એ બી ટાવર છે એનું, તો કે કોઈ પણ બે બિંદુ છે એ સમાન ગુણોત્તર 1:2. શું કીધું કે આ બી ભાગ છે એ એ સ્થાપવા માંગે છે કે પી થી બી નું અંતર પી થી એ ના અંતર કરતા બમણું, એટલે એ પી નું એક ભાગ એક ગણું હોય તો આનું બમણું થાય, એટલે શું થાય, ગુણોત્તર 1:2 કરવા માંગે. જો એને આપણે ઉગમ બિંદુ તરીકે લઈ લેવાનું છે, પછી આ બી બિંદુ ને અહીંયા છે 36:15 અને અહીંયા પી બિંદુ, તો કે આ બે ના જોડશો એટલે અહીંયા વચ્ચેના ભાગમાં આવશે. એના અહીંયા આપણે એક્સ વાય લઈએ, આના X1 X2. તો હવે શું કહ્યું કે લંબ દોરો પી બિંદુથી, પી અને બી માંથી એક્સ અક્ષ ઉપર શું કીધું, તો કે આમ લંબ દોરવાનો છે, ક્યાં છેદે છે, પી માં દોરેલો ઈ એ છેદે અને અહીંયાથી દોરેલો ડી, ઉપરાંત ડી ઈ ને સમાંતર એક શું કીધી, તો કે રેખા દોરવાની છે અહીંયા વાય અક્ષ એક્સ અક્ષ ને સમાંતર. આપણે તો કે આગળના સમરૂપ ત્રિકોણો વિશે અભ્યાસ કરશું, 9મા ધોરણમાં પણ આવશે, કે જેમના આકાર કેવો હોય સરખા પણ માપ અલગ અલગ હોય એને સમરૂપ આકૃતિઓ કહેવાય. ચોથી, બંને કાટકોણ ત્રિકોણ છે એટલે એની કઈ બાજુ, તો કે આ બે બાજુ સમાન હોય, આ બે બાજુનો ગુણોત્તર સમાન હોય અને આ બાજુનો ગુણોત્તર સમાન, કે સમરૂપ ત્રિકોણમાં બાજુઓના ગુણોત્તર કેવા હોય, તો કે સમરૂપ હોય છે. આવી રીતે આના આયામ એક્સ વાય, આના X1Y1 ને X2Y2, આ ગુણોત્તરમાં વિભાજન આપણે શું કહી દીધું. હવે ત્રિકોણને અહીંયા શું કહ્યું, તો કે આવી રીતે આકૃતિ દર્શાવી દીધી, કે ત્રિકોણ છે અને આમ આપણે અહીંયાથી કરીએ તો બાજુમાં લઈને દર્શાવ્યા, કે અહીંયા આપણે બિંદુ 1 એ લીધું, તો આ નાનો ત્રિકોણ ને આ મોટો, કે આ M1 આ ભાગને અને બીજા ગુણોત્તરને M2 કહીએ, કે PA ના છેદમાં પી બી ગુણોત્તર M1 છે M2 કહ્યું ને, કે શું સમરૂપ ત્રિકોણની બાજુઓના ગુણોત્તર આ ત્રિકોણ કયો થશે, પી એ ક્યુ, આવા બે ત્રિકોણ આપણને મળ્યા. ક્યુ અને બીજો ત્રિકોણ છે કાટકોણ જ છે પણ દોરાવામાં બી પછી પી સી, એટલે કઈ બાજુ થશે, તો કે સોરી અહીંયા નામ આપવામાં મિસ્ટેક, અહીંયા એ આવશે ને અહીંયા ક્યુ, તો આ એપી ક્યો અથવા તો પી એ ક્યો, આ બાજુને સમાંતર સમરૂપ કઈ થશે, તો કે બીપી, આનો ગુણોત્તર એ તમારે કેટલો, તો કે M1:M2 1:2 કીધું ને, કે એપી થી અંતર છે એના કરતા પીબી નું અંતર બમણું હોય એવી રીતે વિભાજન કરવાનું છે. તો સમરૂપ ત્રિકોણો છે તો અંતર તમે આમ લખી શકો ને, કે AQ બરાબર RS શું થાય, બધી બાજુ સમરૂપ લખી નાખે પેલા તો સમરૂપ, પછી AQ ને સમરૂપ કઈ થશે, AQ ને સમરૂપ PC અને PQ ને સમરૂપ BC, આવી રીતે થાય. હવે AQ બાજુ અને RS બે કેવી છે, આ બાજુનું માપ અને આ બાજુનું માપ કેવું છે, સમાન છે, ઉપરાંત આ માપ અને આ માપ કેવું છે, તો કે સરખું છેડથી લઈએ. હવે આ માપ તમને કઈ રીતે મળે, AQ જો અહીંયા આપેલું છે, AQ બરાબર OS-OR, કે આ માપ આટલું માપ તમારે જોતું હોય શું, તો કે આટલું O થી S સુધીના માપમાંથી OR તમે બાપ, કે આખું માપ છે OS એમાંથી OR માપ બાદ કરી નાખો એટલે તમને શું મળી જશે, તો કે આ હવે આખું માપ OS છે અને શું છે, આપણને ખબર છે ને કે આ અંતર શું થાય, O થી S સુધીનું અંતર એને આપણે એક્સિયામ કહીએ,
કે આખું x છે તો x માંથી તમારે o r બાદ કરશો એટલે આટલું અંતર x1 x માઈનસ x1 થશે એવી જ રીતે ઓલાનું pc હવે આ pc શું થાય તો કે આખું માપ અહીંયા સુધીનું શું થયું તો કે x2 થયું એમાંથી અહીંયા સુધીનું આટલું બાદ કરશો x2 માઈનસ x એવી રીતે y પછી તો કે આ બધામાં કિંમત મૂકી દે અને pa ના છેદમાં BP બરાબર શું છે તો કે m1 m2 આપણે ધાર્યું આ aq ના છેદમાં x માઈનસ x2 આ x છે અને આ y છે હવે તો કે બંને સાથે આની સરખામણી કરવાની m1 m2 સાથે x1 x2 ની અને આની સાથે પણ અને m1 m2 હવે શું કરવાનું તો કે આમ ક્રોસ ગુણાકાર કરી લેશો હા કરી દો કે ક્રોસ ગુણાકાર કરી લેશો એટલે શું થશે આમ થઈ એમ એક્સ ટુ માઇનસ એક્સ બરાબર એમ ટુ આનો ગુણાકાર એક્સ માઇનસ એક્સ વન સાથે એટલે શું થશે એમ વન એક્સ ટુ માઇનસ એમ વન એક્સ અને સામે એમ ટુ એક્સ માઇનસ એમ ટુ એક્સ વન હવે આ બરાબરની આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે એમ ટુ એક્સ વન અને આ એમ વન એક્સ સામેની સાઈડ જાય તો માઇનસ એટલે આમ થશે કે એમ વન એક્સ ટુ આમાંથી તમે શું કરી લેવાનું હવે સામાન્ય કાઢી લેવાનું છે પહેલાં તો બાદ બાકીની નિશાની કરી લઈ એમ વન આ એમ ટુ એક્સવાળું સ્ટેપ આ સાઈડ આવી ગયું તો કેવું થઈ ગયું પ્લસ થઈ જશે ને હવે સામેની સાઈડ આ એમ વન માઇનસ છે એ સામેની સાઈડ જશે કેવું થઈ જશે સામેની સાઈડ એમ ટુ એક્સ હતું પ્લસ એમ વન એક્સ જતું રહ્યું હવે અહીંયા શું થશે તો કે અહીંયા જોજી એમ વન અને અહીંયા બે બાજુ એમ ટુ જ છે ને એમ ટુ એક્સ ટુ અને સોરી એમ વન એક્સ ટુ અને એમ ટુ એક્સ વન છે હવે સામેની સાઈડ બે જગ્યાએ એમ ટુ જ છે હવે તો કે એમ ટુ સામાન્ય એક્સ કાઢી લેશો બે બાજુ એક્સ છે અહીંયા એમ નમ રહેશે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન બરાબરની સામેની સાઈડ એક્સ સામાન્ય કાઢી લેશો તો વધશે શું એમ ટુ પ્લસ એમ વન અથવા તો એમ વન પ્લસ એમ ટુ એક્સને કરતાં કરશું તો આ ક્યાં આવી જશે છેદમાં એમ વન એક્સ ટુ આવી રીતે આ સમીકરણ તમને મળશે એવી જ રીતે વાય એમનું તો આને શું કહેવામાં આવે છે વિભાજન સૂત્ર કે એક્સ બરાબર કરીને તમે આમ લખી શકો કે આ એક્સ એમ શોધવાનું વિભાજન સૂત્ર અને આ વાય એમ શોધ હવે એમ કીધું કે એક્સ અક્ષ પર એ પી અને બી માંથી લંબ દોરીને પણ આ પ્રક્રિયા અનુસાર મેળવી શકે જ્યાં ગુણોત્તર કેટલો લેવાનો આ એમ વન એમ ટુ ગુણોત્તર હોય ત્યાં હવે તમે ગુણોત્તર કે જ એમ વન રાખશો તો ચોજી કે એક્સ ટુ પ્લસ એક્સ વન ગુણ્યા એક કરશો એટલે માત્ર એક્સ વન જ આવશે અહીંયા શું થશે કે પ્લસ વન કે વાય ટુ ને વાય વન પ્લસ એક્સ એટલે તમને આ સૂત્ર મળશે કે વાળું અને જો રેખાખંડનું મધ્ય બિંદુ એક જેમ એક હોય એટલે ગુણોત્તર એમ વન જેમ એમ ટુ શું મળે તો કે એક આ સૂત્રમાં એમ વન ને એમ ટુ છે ત્યાં તમે બધે એક એક મૂકશો એટલે એક ગુણ્યા એક્સ ટુ એટલે એક્સ ટુ એક ગુણ્યા એક્સ વન એટલે એક્સ વન છેદમાં વન પ્લસ વન એટલે શું થઈ જાય તો કે ટુ સૂત્ર મધ્ય બિંદુ હોય રેખાખંડનું મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર કે ત્યારે આ મૂકી દેવાનું એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બેન વાય વન પ્લસ વાય ટુ છેદમાં બેન તો આ તો કે રેખાખંડના ગુણોત્તરના સૂત્ર છે વિભાજન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે આ ત્રણેય તમારે પાકા કરી લેવાના છે સાવ સહેલું છે આમ તમારે એમ એક્સ પ્લસ એમ એક્સ છેદમાં એમ વન પ્લસ એમ ટુ આમ મૂકી દેવાનું છે અહીંયા આડુંઆડું થઈ જાય તો ચાલે હવે અહીંયા એમ એક બે
પછી અહીંયા તો કે 2 અને 1 આવી રીતે તમારું સૂત્ર m1x2 ને m2x1 છે એમાં y હોય ત્યાં y પહેલા mx mx લખ નાખવાનું છો અહીંયા 1 લખો છો તો અહીંયા 2 લખવાનું છો અહીંયા પહેલા 2 લખો તો અહીંયા 1 એવી રીતે તમારું સૂત્ર યાદ રાખો હવે એમાં પેલું બિંદુઓ 4 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ એટલે અંતઃવિભાજન કરતું બિંદુ ધારો કે P છે એનું આપણે x ને y યામ લઈ લે ગુણોત્તર આપેલો 3:1 એટલે m1 અને m2 ની કિંમત આપેલી છે આ શું છે x1 x2 આને કહી દેવાના x1 y1 અને બીજા બિંદુના ને x2 અને y2 આ વિભાજન સૂત્રમાં મૂકી દેવાનું m1 એટલે 3 x1 x2 એટલે કેટલા છે 8 પ્લસ m2 એટલે 1 અને x1 એટલે 4 છેદમાં m1 પ્લસ x2 3 વત્તા 1 4 અહીંયા શું તમને મળશે તો કે x 7 અને y 3 હવે બિંદુ 4 6 એ બિંદુ A અને B ને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોત્તરમાં અહીં તમને ગુણોત્તર પૂછ્યો છે વિભાજન જો આ બિંદુ આપેલું છે વિભાજન બિંદુના યામ છે કે P અને ગુણોત્તર m1 m2 શોધવાનો છે એટલે P બિંદુને યામ તમને આપ્યા છે આ x યામ અને આ y યામ જો સૂત્ર લખી નાખા m1 x2 m1 m2 નથી એટલે એની જગ્યાએ કિંમત હવે -4 બરાબર શું આવ્યું 3m1 અને m2 હવે આને ગુણાકાર કરશો તો આ m1 m2 આ સાઈડ જશે ગુણાકારમાં 4m1 -4m2 થશે બરાબરની સામે m1 -m2 હવે એક સાઈડ m1 વાળો સ્ટેપ લખી નાખવાનો એક સાઈડ m2 વાળો એટલે આને આ સાઈડ લઈ આવશો +3 છે શું થઈ જશે -3m1 અને બરાબરની સામે શું હતું -6m2 હતું અને પ્લસ આ -4m2 ઓલી સાઈડ જશે તો +4m2 હવે અહીંયા જો જે સરખી નિશાની સરવાળો 7m1 અને સામે -2m2 ને બાદ બાકી થશે બે બાજુ માઇનસ નિશાની છે એટલે નીકળી જશે 7m1 2m2 હવે આપણે ગુણોત્તર શોધવાનો છે m1 છેદમાં m2 m2 ને આ સાઈડ લઈ આવવાનું અને સામે સાઈડ 2 હતું 7 ને જવા દેવાનું છેદમાં ગુણોત્તર શું મળ્યો 2:7 એટલે m1 2 મળ્યું આ m2 શું મળ્યું 7 કોઈ પણ યામમાં ત્યારે એક યામમાં જો તમે આમાં મૂકશો તો પણ તમને એ ગુણોત્તર મળી જશે વૈકલ્પિક રીત તમે k વાળું પણ યુઝ કરી શકો છો ઉદાહરણ 8 છે કે બિંદુઓ A B ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ એટલે કે આ રેખાખંડને 3 ભાગમાં વિભાજન કરે સમાન ભાગના એના યામ શોધવાના છે બે બે એટલે આપણને ખ્યાલ હોય કે રેખાખંડનું 3 ભાગમાં વિભાજન કરવા માટે વચ્ચે આપણે બે બિંદુ દોરવા પડે તો આ પહેલું અને આ બીજું બિંદુ થયું જો જે આનું યામ એટલે શું થશે ત્રણેય ભાગ કેવા થાય સરખા પી બિંદુ આ તમે જોઈ લો તો આપેલું આ રેખાખંડ છે કુલ કેટલા થયા 1 2 ને 3 આપેલ રેખાખંડના કેટલા તો કે આ એક ભાગ થયો અને એક આ સાઈડના કેટલા ભાગ થયા 2 P બિંદુ છે આ રેખાખંડનું 1:2 ભાગમાં વિભાજન કરે કુલ 3 છે કે આ એક સાઈડ AP એક સાઈડનો ભાગ છે અને PB કેટલા ભાગને આવરે છે તો કે 2 એટલે તમને P બિંદુને આમ મળી જશે સૂત્ર મૂકશો આ A ના યામ અને B ના યામ તમને P બિંદુના યામ મળી જશે એવી જ રીતે હવે આપણે જોઈએ ને તો P બિંદુના યામ તમને મળી ગયા -1 જીરો આમાં સૂત્ર m1 x2 વાળું જ મૂકવાનું છે m1 1 x2 શું છે -7 પછી m2 અને x1 2 એ સૂત્ર મૂકો એટલે x યામ મળે અને અહીંયા તમારે આમ કરીને દર્શાવવાનું આની સામે જ આ લખવાનું એટલે તમને ખ્યાલ રહે અને અહીંયા શું લખવાનું y ની સામે હવે આ તમને મળી ગયું ને પછી જો આ મધ્ય બિંદુ ક્યુ કહેવાય કે એ પી અને બી નું મધ્ય બિંદુ ક્યુ છે એક્ઝેટ વચ્ચેનો એટલે ડાયરેક્ટ x1 પ્લસ x2 વાળું સૂત્ર લેશો ને તો પણ મળી જશે જો જી આનું શું છે x1 પી નું x1 પી બિંદુ નિયમ શું છે -1 પ્લસ x2 એટલે બી બિંદુ નિયમ શું થયા -7 ભાગ્યા તમે 2 કરશો માઇનસ 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 પ્લસ થશે ને 7 અને 1
8 ભાગ્યા 2 કરો એટલે -4 આ સૂત્ર મધ્યબિંદુ ખબર પડી જાય છે એટલે ઈ નાનું સૂત્ર જ લઈ લેવાય જો આ વિભાજન વાળું m1 વાળું નો